બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ડાકોરી પવિત્ર યાત્રાધામ તરીકે ભારતભરમાં પ્રસિદ્ધ છે. ડાકોરે મંદિરો અને સંતો મહંતોની પાવન ભૂમિ ગણવામાં આવે છે. વાત કરીએ તો ડાકોરના પૌરાણિક દંડી સ્વામી આશ્રમની જે 294 વર્ષ જૂનું છે તેની પવિત્રતા માટે પ્રખ્યાત છે. દંડી ઋષિના નામ પરથી દંડી આશ્રમ નામ પડ્યું છે. આશ્રમમાં ઘણા ગાદીપતિ આવી ગયા છે અને કાળરૂપે ફેરફાર થતા રહ્યા છે, પણ હાલ વિજય રામદાસ મહારાજ ગાદીપતિ તરીકે છેલ્લા 4.5 વર્ષથી ગાદીપતિ તરીકે નિમણૂક થતા તેમના અનુયાયીઓ અને ભક્તોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તે સાથે જ તેમની નિમણૂક થયા પછી દંડી સ્વામી આશ્રમનું એક કલાત્મક નવસર્જન થવા પામ્યું છે. તેની મહેક ગુજરાતભરમાં પ્રસરવા પામી છે. સ્વામી વિવેકાનંદ જેવા ગુણો ધરાવતા નવયુવાન ગાદીપતિ વિજયદાસજી મહારાજ દ્વારા 2018 વેલેન્ટાઇન ડેના સમયે 9 પરણવા લાયક બાળકોના વિનામૂલ્યે કન્યાદાન કરાવી આપ્યા હતા, તેમજ ભારતના ધર્મગુરુઓમાં મોભાનું સ્થાન પામ્યા છે. તેમણે આવા ઘણા પરોપકારી કામો જેવા કે પૂનમ અને 14ના દિવસે રણછોડરાયના દર્શનાર્થે આવતા ભાવિ ભક્તોને વિનામૂલ્યે જમવાની તેમજ તેમના આ દંડી સ્વામી આશ્રમમાં સુવાની સુવિધા આપી છે. ભગવાનની પ્રેરણાથી જ વિનામૂલ્યે ભંડારો થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. આજે આ સંદર્ભમાં વાત કરીએ તો શ્રી શિવ પરિવારની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા તથા સંતો મહંતોના ભંડારાનું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું હતું. ભારતભરમાંથી ગુરુ ગાદીપતિઓ અને સંતો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મુખ્ય મહેમાનોએ અને ભારતના મોટા સંતોએ આ ભંડારાને શોભાયમાન કર્યો હતો. સાથે રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ આ ભાગીરથ કાર્યમાં ફૂલ નહીં ને ફૂલની પાંખડી સ્વરૂપે યોગદાન આપ્યું હતું. રણછોડજી મંદિરમાં ધજા ચડાવવા આવ્યા બાદ સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંતો મહંતોની ફૂલહાર તેમજ શાલ ઓઢાડી રણછોડજીની ફોટો આપી સ્વાગત કરવામાં આવ્યું. સંતો દ્વારા હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન તેમજ શાસ્ત્રો વિશે પ્રવચન તેમજ હિન્દુ સંસ્કૃતિ વિશે પ્રવચન કરવામાં આવ્યું. ત્યારબાદ સંતો મહંતોનું ભંડારામાં જમણ કરાવી તેમનું ઉચ્ચ કક્ષાનું સન્માન કરાયું હતું. ગોમતી શુદ્ધિકરણ માટે જે કઈ પ્રયત્ન કરવાનો હશે અને મારા ધ્યાનમાં જે કઈ વાત લાવવાની હશે, કેન્દ્ર સરકાર દ્વારા પણ જો કોઈ મદદનો પ્રશ્ન હશે તો રજૂઆત કરીશું. અને માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે જે જાહેરાત કરી છે એ વહેલામાં વહેલી તકે કાર્યરત થાય એ માટે એમને પુનઃ વિનંતી કરીને પણ વાત કરી. તપોનિષ્ઠ સંત મહંતોની જન્મભૂમિ અને કર્મભૂમિ એટલે ભારત. આપણો ભારત આવા સંતો મહંતોથી ટકી રહ્યું છે, તેમજ પવિત્ર ગોમતી તળાવની જે હાલ દુર્દશા જોવા મળી રહી છે તેને સ્વચ્છ બનાવવા માટે અમારી સરકાર પ્રયત્નશીલ છે, તેમજ શુદ્ધ કરાવવાની ખાતરી આપી હતી. દંડી સ્વામી આશ્રમ અતિ પ્રાચીન આશ્રમ છે, જીર્ણ શીર્ણ અવસ્થામાં પડ્યો હતો અને અહીંયા જ્યારથી મંત વિજયદાસજી મહારાજને નિયુક્ત કરવામાં આવ્યું છે ત્યારથી લઈને બહુ જ ટૂંકા સમયમાં ખૂબ સુંદર કાર્યક્રમ કર્યું છે અને મંદિરના ખૂબ સરસ ઉત્થાન કર્યું છે. આખા ગુજરાતમાંથી સંતોને એમની શક્તિથી બોલાયા છે અને અમારા તમામ સંતોને બહુ જ આનંદ છે કે આ એક યુવાન સંત સમાજ માટે ખૂબ મોટા પાયે કામ કર્યું છે. એમના માતા પિતા એના ગુરુને ધન્યવાદ કે આવા શિષ્ય સમાજને આપે છે, જે મઠ મંદિરો ગૌમાતા ભારતીય સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે તમામ સારું કામ કરી રહ્યા છે. પવિત્ર યાત્રાધામ ડાકોરમાં 294 વર્ષ જૂના આશ્રમ દંડી સ્વામી આશ્રમનો પૂર્ણોદ્ધાર જીર્ણોદ્ધાર થઈને શિવ પરિવારની પુનઃ પ્રતિષ્ઠા, હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા, સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ અને તમામ ગુજરાતના મોટા મોટા સંતો મહંતો મહામંડળેશ્વરના સાનિધ્યમાં ભવ્યાતિ ભવ્ય ભંડારોનું આયોજન થયું છે, ત્યારે હું સૌને શુભકામના પાઠવું છું. સંતો મહંતોના ને આ આશ્રમના મહંત તરીકે આશીર્વાદ પ્રાપ્ત કર્યા કે સંતો મને સમાજની સેવા થાય, રાષ્ટ્રની સેવા થાય, આ દેશની સેવા થાય, ગાય બેટી બધાની સુરક્ષા થાય એવા બધાના આશીર્વાદ મેં લીધા છે આજે. શીતલ ભટ્ટ સાથે CN24 ન્યૂઝ ડાકોર.